ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને હજી 15-20 મિનિટ પહેલા જ મારા ઘરે જે ગેસ્ટ આવેલા હતા એ ગયા, અને એ લોકો અમેરિકાથી ઇન્ડિયા આવેલા છે અને અહીંયા અમને મળવા માટે આવ્યા હતા. પણ એમની સાથે વાતચીત કરીને ખરેખર બહુ મજા આવી. અને એ લોકોના ગયા પછી મેં થોડી ઘણી અહીંયા કિચનની સાફ સફાઈ કરી. તમે જોયું હશે, એ લોકો આવ્યા હતા ત્યારે અહીંયા ભજીયા ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો હતો. ફટાફટ જે બનતું હતું એ થઈ ગયું, બહારથી મગાવી લીધા હતા. અમારા અહીંના ફેમસ જે ભજીયા હતા એ, અને અહીંયા છે લસી વસીના ને એવા થોડા ઘણા અહીંયા ગ્લાસ ને એવું હતું, તો કાચના વાસણ ને એવું તો હું હર્ષના બેનને આપતી નથી, તો એ મેં જાતે કરી લીધા છે. અને બિલકુલ ભૂખ નથી, કેમ કે લોકોની સાથે અમે સારા એવા ભજીયા ખાઈ લીધા છે, એટલે હવે રસોઈ બનાવવાનું કઈ ટેન્શન છે નહીં. પણ તોય મેં નવું કામ ગોતી લીધું છે. શિયાળો હવે જવું છે, તો હું બનાવવાની છું અત્યારે ગુંદરપાક. છેલ્લો સિઝનનો ગુંદરપાક આજે બનશે, પછી નહીં બને, પછી બનશે સીધો હવે આવતા શિયાળામાં. હા, વચ્ચે સુખડી ઉખડી એવું કંઈક બનશે, પણ ગુંદરપાક નહીં બને. અને અહીંયા હજી પડેલી છે, જોવું આટલી બધી ચટણી છે, ઘણી ચટણી છે. અને અહીંયા ઘણા બધા આટલા અહીંયા ભજીયા પણ છે, પણ ભૂખ જરાય છે નહીં. રાતે જો ઈચ્છા થશે તો ખાશું, નહીં તો લગભગ તો હવે કોઈ શક્યતા છે નહીં, કેમ કે આખો લસીનો ગ્લાસ હું પણ પી ગઈ છું. અને હવે અહીંયા મેં થોડી ઘણી તૈયારી કરી લીધી છે. અહીંયા ગુંદ તળીને રાખી દીધો છે, લોટ શેકવાનો બાકી છે. અને હું ઘીમાં શેકી લઈશ, કાજુ બદામ ને ઘીમાં શેકી લઈશ. અને પછી છે અહીંયા ગોળ અને સૂકું ટોપરું છે. અને અહીંયા છે ઘી. આ ઘી મેં તમને હમણાં જ બતાવ્યું, 2-3 દિવસ પહેલા બનાવેલું આ ઘી છે. બહુ મસ્ત ઘરનું ઘી, એકદમ સુગંધી છે. તો ચાલો હવે ફટાફટ જાજી વાત કર્યા વગર, આટલી બધી વાત કર્યા પછી હું તમને એમ કહું કે જાજી વાત કર્યા વગર વિડીયોને સ્ટાર્ટ કરી દઉં. તો બસ, ચાલો ગુણ તળાઈ ગયો છે. હવે પહેલા હું કાજુ બદામને તળી લઉં અને પછી લોટ છે ઘઉંનો એને શેકી લઉં. તો અહીંયા લોટને એકદમ ઓછા ઘીમાં એકદમ સરસ રીતે શેકી લીધો છે, કાજુ બદામને શેકી લીધા છે. અને હવે ઘી ગરમ કરીને એમાં નાખી દીધો છે ગોળ. અને હા, ગોળને એકદમ ચાસણી જેવો નહીં થવા દઉં, સહી ચમચ તો ઢીલો થાય એટલે તરત એમાં નાખી દઈશ લોટ. અને એકદમ સરસ રીતે એને શેકી લઈશ. અને જેમ જેમ જરૂર પડશે એમ થોડું ઘી અંદર નાખીને શેકીશ. એકસાથે ઘી અંદર નાખી દઈ છીએ ને તો એકદમ ગોળ ને ઘી મિક્સ થઈ જાય, તો સહેજ ગઠોળા જેવું થઈ જાય છે. એટલે જેમ જરૂર પડશે એમ ધીમે ધીમે એમાં ઘી નાખતી જઈશ અને શેકતી જઈશ. અને પછી એમાં નાખી દઈશ બધોય ગુંદ, કાજુ બદામ અને સૂકું ટોપરું. અને સહેજ હલાવીને સરસ મિક્સ કરી લઈશ, તો એટલો સરસ ગુંદરપાક તૈયાર થઈ જશે. ને પણ અફસોસ કે હવે શિયાળો ચાલુ પૂરો થઈ ગયો છે અને હવે લગભગ કોઈને આ રેસીપીની જરૂર નહીં પડે. પણ મારા ઘરમાં છેલ્લી વાર બનતો હતો, તો મેં કીધું કે ચલો તમને ફટાફટ એની રેસીપી આપી દઉં. તો બસ હવે આ બધું બનાવજો તમે પણ આવતા વર્ષે, હું પણ આવતા વર્ષે જ બનાવીશ. બસ અહીંયા સીઝનનો છેલ્લો ગુંદપાક બનાવી લીધો છે, જો નજીકથી બતાવું. આટલો ગુંદપાક પૂરો થશે ત્યાં શિયાળો એકદમ પૂરો થઈ જશે, કેમ કે આજે જ એવું લાગ્યું કે જ્યારે બનાવવાનું ચાલુ કર્યું ત્યારે ગરમી નહોતી લાગતી, પણ બનાવતા થોડોક ટાઈમ લાગ્યો ને તો સહેજ ગરમી જેવું મને લાગ્યું. જેમ આપણે ઉનાળામાં કામ કરવા આવીને કેમ થોડીક વાર પછી ફૂલ ગરમી થવા માંડે, એટલે આજે એવું વાતાવરણ મને લાગે છે થોડુંક ફર્યું છે. તો બસ આ પૂરો થશે ત્યાં શિયાળો પૂરો થઈ જશે. અને હવે તમને આખું વર્ષ ગુંદ નહીં જોવા મળે, ઘરમાં ગુંદપાકનો વિડીયો નહીં બને. હવે ગુંદપાક સીધો બનશે આવતા વર્ષે ફૂલ શિયાળો ચાલુ થાય ત્યારે. અને હા, વચ્ચે હજી એકવાર જો હર્ષ આવી જાય ને તો ગાજરનો હલવો બનાવીશ, પણ એ ઉનાળો નહીં ચાલુ થયો હોય તો બનાવીશ, કેમ કે હું ઉનાળામાં તો પછી આવી બધી વસ્તુ ગુંદ છે, ગાજરનો હલવો છે, થોડુંક ઓછું ભાવે, પછી એ બધું બનશે આવતા વર્ષે. અને બસ હવે અત્યારે થોડુંક કામ બાકી છે, ડબ્બા ને એવું બધું ભરવાનું છે, ચા છે, ખાંડ છે. અને કાલે લાવેલી છું જે શિંગદાણા અને ડાળિયા ને હું રાજકોટ ડીમાર્ટમાં ગઈ હતી, તો એ બધું અહીંયા હજી ડ્રોવરમાં છે.
તો એ બધું મને અહીંયા કાલનું થોડુંક આડું આડું આવે છે, વાસણ ને બધું મૂકવામાં થોડીક તકલીફ પડે છે, તો એ બધું અત્યારે ભરી લો. અને ગુણપાક ઠંડુ થાય તો ગુણપાક ને ડબ્બામાં પેક કરી લો. અને અત્યારે ઉપરના બંને કેબિનેટમાંથી કન્ટેનરને કાઢી લીધા છે. જ્યારે જ્યારે ખાલી થાય ને એમ એને ધોઈ નાખું છું, તો શું જ્યારે આપણે ફરીથી કાંઈ ભરવું હોય ને તો તકલીફ ના પડે. તો અત્યારે અહીંયા કરિયાણું અડધું કંઈક ડ્રોવરમાં હતું ને અડધું સામેના કેબિનેટમાં હતું, તો એ કાઢી લીધું છે. અને સૌથી પહેલાં ભરી લીધા છે જે ડીમાર્ટ સ્પેશિયલ મારા એકદમ મોટા શિંગદાણા હોય છે. અને પછી ભરી લીધી છે અમારી અહીંયા રિલાયન્સ માર્ટની જે ખાંડ, ફ્રીવાળી ખાંડ આવે છે, જે 1500ની ખરીદી કરો ને તો 9 રૂપિયાની ખાંડ આવે, એ ખાંડ ભરી લીધી છે. છેલ્લે મેં જ્યારે તેલ લીધેલું ને ત્યારે આખા વર્ષનું તેલ હતું, તો એમાં મારે 8-9 કિલો જેવી ખાંડ આવી છે. તો હવે આ વર્ષે ખાંડ તો ને જ લેવી પડે. અને બસ હવે આ બધું ભરી લીધું છે. અને આ ગુંદને ઠંડો થવાની રાહ જોઉં છું, જો એ ઠંડો થાય તો પછી એને પણ ડબ્બામાં ભરી લઉં. અને અત્યારે હવે આ વિકાસને આપીશ. ચાલો વિકાસને ગુંદપાક આપી દઉં. આજે ના જે અત્યારે ને અત્યારે અડધી રાતે, કેમકે વિકાસને આજ 3-4 દિવસથી બહુ ઈચ્છા થઈ હતી, પણ મારી પાસે ટાઈમનો અભાવ હતો. વિકાસ મારી પાસે ટાઈમનો થોડોક અભાવ હતો, એટલે વિકાસની ઈચ્છા પૂરી નહોતી થતી. ફાઈનલી ઈચ્છા પૂરી થઈ ગઈ. ફાઈનલી વિકાસની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. હવે બસ હવે ખાઈ ગુડ નાઈટ કહી દો હવે સવારે. ચાલો મિત્રો ગુંદપાક ખાવા. ચાલો મિત્રો મજા પડી જાય. ચાલો મિત્રો ગુંદપાક ખાવા. મજા આવી ને? હા, ઈચ્છા પૂર્તિ થઈ ગઈ. વિકાસને ઘીની ને ગોળની હું અવારનવાર જયારે બનાવું ત્યારે કહું છું. વિકાસને બીજી કઈ મીઠાઈ કરતા વિકાસને ઘી અને ગોળની જે વસ્તુ બને ને એ બધું બહુ ભાવે. લાપસી, લાડવો, શીરા, સુખડી, આવી બધી વસ્તુ વિકાસની ફેવરિટ છે. બાકી સ્વીટમાં થોડુંક ઓછું, પેંડા વેંડા, બરફી, મીઠાઈ, રસગુલ્લા, એવું બધું થોડુંક ઓછું ભાવે, પણ આવું વધારે ભાવે. તો બસ હવે ચાલો, હવે ત્યારે લાંબી વાત નથી કરવી, નહીતર કાલે વિડીયો જ નહીં બને ને આજે ખાલી ગુંદપાકમાં જ વિડીયો પૂરો થઈ જશે. ચાલો આવજો બધા. ચાલો આવજો. ગુડ નાઇટ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજ ગઈકાલે રાતથી વિડીયો જોઈને ચાલુ કરેલો છે અને આજે બીજી વાર પૂછું છું કે કેમ છો, મજામાં છો? ગઈકાલે રાતે ગુંદરપાક બનાવ્યો, ત્યારથી વિડીયો કન્ટિન્યુઅસ ચાલુ રાખેલો છે. અને અત્યારે સવાર સવારમાં આવી ગઈ છું કિચનમાં અને ચાલુ કરી દીધું છે નાસ્તો બનાવવાનું. પણ હા, હજી મેં ચા નથી પીધેલી અને વિકાસ માટે નાસ્તો બનાવવાનું ચાલુ કરી દીધું છે. હું વિડીયોને ક્યારેય સવારે મારી ચા પહેલાં સ્ટાર્ટ નથી કરતી, પણ ગઈકાલે રાતે વિકાસ માટે મિક્સ કઠોળ પલાળીને રાખેલું છે, તો મેં પહેલાં એને બોઇલ કરી લીધું છે અને હવે મેં રાખી દીધી છે મારી ચા. વિકાસનું નાવાનું ને કામ ચાલે છે, તો મેં અહીંયા નાસ્તો બનાવી લીધો છે. તો બસ આજે બેયને સાથે નાસ્તો કરવા મળશે. તો અહીંયા મિક્સ કઠોળના વઘાર માટે મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. એમાં નાખીશ જીરું, હિંગ, મીઠો લીમડો, હળદર, મરચું, ધાણા જીરું અને મિક્સ કઠોળ. એમાં નાખી દઈશ લીંબુ અને કોથમીર. કોઈ પણ જાતનો સવારમાં કઠોળનો નાસ્તો હોય, ચણા હોય, મગ હોય, મઠ હોય, બસ સેમ વઘાર હું રાખું છું. જીરું, હિંગ, મીઠો લીમડો અને ઉપરથી નાખી દઉં લીંબુ અને કોથમીર. અને કોથમીર વગર મારું એકેય શાક, એમ કહો ને કે મારું કોથમીર વગર મારું શાક અધૂરું છે. મને કોથમીરનો ખબર નહીં એટલો બધો યુઝ છે ને. અને ખરેખર મને ખાવામાંય કોથમીર બહુ જ ભાવે છે, એટલે કોથમીર વગર મારા કોઈ પણ જાતના શાક બનતા નથી. આ તો એવું લાગે છે કે રાતથી તો અત્યાર સુધીનો વિડીયો સતત ચાલુ હોય. રાતે ગુડ નાઇટ કહી દીધું, અત્યારે સવાર સવારમાં ગુડ મોર્નિંગ, કેમ છો બધા? એકવાર તો મેં કહી દીધું છે, ફરીથી કહું છું, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો, ખુશ હશો. અને વિકાસને મિક્સ કઠોળનો નાસ્તો આપી દીધો છે અને આજે આશેનાબેન વહેલા આવી ગયા છે, પણ હું અહીંયા કામ કરતી હતી એટલે વાસણ ને બધું અહીંયા પડેલું છે, હું એને હમણાં આપી દઉં. અને કઠોળનો વઘાર કરતી હતી ત્યારે યાદ આવ્યું મીઠો લીમડો જોઈને. એક બેનની કોમેન્ટ હતી, એણે મેં મીઠો લીમડો ફ્રીમાં આપેલો એવો મેં વિડીયો મૂકેલો. તો કહી કે એ બેનની કોમેન્ટ હતી યુએસએથી, બેન કહી કે અમારે તો અહીંયા યુએસએમાં $2 મીઠો લીમડો આપે. મેં કીધું હે,
આ લીમડાની આટલી બધી કિંમત, આટલો મોંઘો લીમડો ક્યાંથી થઈ ગયો? તો અમે અમારે તો અહીંયા ગમે ત્યાં ઝાડ હોય, ઝાડમાંથી તોડી લ્યો, શાકભાજી વાળા ફ્રીમાં જેટલો જોતો હોય એટલો આપે. તો આવી કોમેન્ટ આવે ત્યારે ખરેખર મજા આવે. મેં કીધું કે અમારે તો $2 તો આખા 2 દિવસનું શાક આવે, સવારથી તો રાત સુધીનું શાક આવી જાય. તો બસ ચાલો હવે આગળનું શું કામ કરી શકીએ, અત્યારે ફિક્સ નથી, પણ અત્યારે અહીંયા વાસણ છે એ બધા આશેના બેનને આપી દઉં. તો આશેના બેનના વાસણ એક સાથે થઈ ગયા. આજે આશેના બેને છાટક ચુપટ ને એ બધું નથી ચાલુ કરેલું, એણે પહેલાં અમારા નાસ્તાનું એનું કામ ચાલે છે, તો એણે વાસણ ચાલુ કરી દીધા છે. અહીંયા જો વાસણા બેને ડ્રોવર કેટલા સરસ સાફ કરેલા છે, એકદમ મસ્ત થઈ ગયા છે. અને હા, બધા યુનિટ બધા ડ્રોવરની અંદર તો ટીવીને લગતી ઇલેક્ટ્રિક જે કાંઈ આઈટમ હોય એ છે, પણ છેલ્લા ડ્રોવરને અમે બનાવી લીધો છે અમારા મોજા અને રૂમાલ રાખવાનો. આ સમય લાવો તો આર્યા જો ફટાફટ મળી જાય. હર્ષને અને વિકાસને ખાસ તો ફટાફટ મળી જાય, એટલે મેં કહી દીધું છે કે જે છેલ્લું અમારું ડ્રોવર છે ને એમાં મોજા અને રૂમાલ રહેશે, એટલે કોઈ કોઈ દિવસ મગજમારી જ નહીં કરવાની, સીધું ત્યાંથી ખોલીને લઈ લેવાના. કેમ કે એક મોજા અને રૂમાલ એવી વસ્તુ છે ને કે ગોતવામાં એટલી તકલીફ પડે ને, તો અંદરના ડ્રોવરમાં હોય ને રૂમમાં ને એમ તો એ વિકાસને અને હર્ષને ક્યારેય મળે નહીં, તો એને જ્યારે ઉતાવળમાં જોતા હોય ને જાતે લેવાના હોય ને તો એથી ડ્રોવરમાંથી લઈ લે છે. અને આસના બેનને બધું પૂરું થઈ ગયું છે. આસના અહીંયા ઉપર સુધીને બધેથી કર્યું છે. હા, ઉપરનું બાકી છે, નીચેના ડ્રોવર એકદમ સરસ થઈ ગયા છે. હવે રોજ રોજ એક 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 ડ્રોવરને એની સફાઈ ચાલુ થઈ જશે, કેમ કે દિવાળી ઉપર કરેલી છે, પછી કાંઈ સફાઈ કરેલી નથી. હવે એક શૂર એક હમણાં કરી નાખશે 1-2 દિવસમાં. અને અહીંયા જે છે અમારે અહીંયા મંદિર જે બનાવવાનું છે, ખબર નહીં ક્યારે મારે અહીંયા મૂર્તિ લેવી છે. 6 મહિનાથી કહું છું કે મારે મૂર્તિ લેવાની છે, પણ હા કિચનમાં મંદિર છે એટલે આ થોડુંક ટાઈમ એનો નથી આવતો. અને આનો કાંઈ યુઝ છે નહીં, પણ એમણે એમાં ધૂળ ચડેલી છે તો એને સાફ કરવાનું છે. અત્યારે વાગ્યા છે 7:00 અને આવી ગઈ છું કિચનમાં. આવી હતી કામ કરવા માટે, સામે જે વાસણનું છીક્યું દેખાય છે એને મારે લૂછીને આખું ડ્રોવરમાં ગોઠવવાનું હતું, પણ વિકાસ ઘરે આવ્યા તો મેં કીધું કે લાવો આજે પહેલાં જામફળ એક છેલ્લું ફ્રીઝમાં પડેલું છે, તો કીધું એને કટ કરી લઉં, વિકાસ સાથે બેસીને નિરાતે પહેલાં ખાઈ લઉં. અને જામફળ મેં ચાખ્યું એટલું મીઠું છે, અને હવે એમાં હું છાંટી દઈશ મરચું અને મીઠું. અને હું જ્યારે જામફળ ખાઉં ને ત્યારે એવી રીતે મરચું અને મીઠું છાંટીને ખાઉં, બહુ સરસ લાગે છે, મજા આવી જાય. અત્યારે બોલું છું તો મને મોઢામાં પાણી આવે છે. અને બસ હવે આ સાથે આ વિડીયોને પૂરો કરીશ, મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.